વાલા વિદ્યાર્થીઓ હવે આજે આપણે બીજા સી પ્રોગ્રામિંગ પ્રેક્ટિકલ જોઈશું. સેવ સી પ્લસ પર ડબલ ક્લિક કરો. ફાઇલ પર ક્લિક, ન્યૂ પર ક્લિક, સોર્સ ફાઇલ પર ક્લિક. આજે અત્યારે આપણે વર્ગમૂળ શોધવા માટેનો પ્રોગ્રામ બનાવીએ. માળખું કોપી કરી લઈએ સમય બચાવવા માટે, બાકી લખવાનું ફરજિયાત. મેઇન ફંક્શન, ત્યારબાદ શરૂઆતી છગડીયો કૌંસ, છગડીયા કૌંસ પછી એટલે કે કમાન્ડ સ્ટેટમેન્ટમાં ડબલ ઇન્ટી ડબલ ડેટા ટાઈપ લઈશું. ચલનું નામ નંબર, અલ્પવિરામ રિઝલ્ટ સેમિકોલન, પ્રિન્ટ એફ કૌંસમાં સ્લેશ એન એટલે કે નવી લીટીથી શરૂ થાય, આગળ ડબલ કોટેશન કરી દેવાનું. એન્ટર ધ વેલ્યુ ઓફ નંબર વન કોલન ડેશ ડબલ કૌંસ કૌંસ પૂરો અર્ધવિરામ સેમિકોલન, સ્કેન એફ કૌંસમાં ડબલ કોટેશન પર્સન્ટેજ LF ડબલ એફ ફ્લોટિંગ લોંગ ફ્લોટિંગ અલ્પવિરામ એન્ડ નંબર ડબલ કૌંસ ડબલ કોટેશન કૌંસ પૂરો અર્ધવિરામ ચિહ્ન રિઝલ્ટ. ચલનું નામ સરખું રહેવું જોઈએ દરેક જગ્યાએ, ઇઝ ઇક્વલ ટુ એસક્યુઆરટી, મેથ્સ નું વિધેય છે એટલે આપણે ઉપર મેથ હેડર ફાઇલને લખવી છે કોલ કરવા માટે. શું વિધેય? નંબર કૌંસ પૂરો અર્ધવિરામ ચિહ્ન પ્રિન્ટ એફ કૌંસમાં ડબલ કોટેશન સ્લેશ એન નવી લીટીમાં જવા માટે ધ રૂટ ઓફ પર્સન્ટ LF ઇઝ પર્સન્ટ LF સ્લેશ એન અલ્પવિરામ ડબલ કોટેશન અલ્પવિરામ નંબર અલ્પવિરામ રિઝલ્ટ એટલે LF નંબર માટે, બીજું LF રિઝલ્ટ માટે. કૌંસ પૂરો અર્ધવિરામ ચિહ્ન અથવા તો સેમિકોલન. ગેટ CH ખાલી કૌંસ અર્ધવિરામ ચિહ્ન. પ્રોગ્રામને સેવ કરીએ. ફાઇલ સેવ એઝ સ્ક્વેર રૂટ પ્રોગ્રામ સેવ. ત્યારબાદ કમ્પાઇલ, સ્ટેટસમાં ડન આવી એટલે કે એરરલેસ છે. હવે એરર જોવી હોય તો માનો કે અહીંયા આગળ તમે અર્ધવિરામ કાઢી નાખો તો તમે અહીં કમ્પાઇલ કરશો તો તમને એરર બતાડશે. જો આ રીતની કે એક્સપેક્ટેડ સેમિકોલન બિફોર રિઝલ્ટ એટલે રિઝલ્ટની પહેલા, એટલે અહીંયા આગળ સેમિકોલન લખવાનું ભૂલી ગયા હતા. કમ્પાઇલ કરીએ, ક્લોઝ, રન. હવે લખું 25, એન્ટર.
रूट 64 नू के 25 नू 5 આવું જોઈએ અત્યારે આવતું નથી પણ આ પ્રકારે તમારે વર્ગમૂળ શોધવાનો પ્રોગ્રામ બનાવવાનો છે ફાઇલ્સ ક્લોઝ સેવ કરીએ ક્લોઝ કરીએ હવે બીજો પ્રોગ્રામ બનાવીએ લખીએ ઇન્ટીજર ડેટા ટાઈપ એ કોમા બી કોમા સી સેમિકોલન પ્રિન્ટ એફ કૌંસમાં સ્લેશ ડબલ કોટેશન સ્લેશ એન ફર્સ્ટ નંબર ઇઝ પૂરો સેમિકોલન અથવા તો અર્ધવિરામ ચિહ્ન સ્કેનએફ કૌંસમાં ડબલ કોટેશન પ્રિન્ટ બી ડબલ કોટેશન અર્ધવિરામ એન્ડ એ કૌંસ પૂરો સેમિકોલન હવે આ એની કિંમત થઈ ભાગાકાર માટે બે કિંમત જોઈએ એટલે કોપી કરીને પેસ્ટ કરી દઉં છું થોડો સમય બચે છે બીજું કશું નહીં સેકન્ડ નંબર ઇઝ હવે બીજી કિંમત માટે બી લઈએ બી ચલ ત્યારબાદ બરાબર એ ભાગ્યા બી સેમિકોલન પ્રિન્ટ એફ ડબલ કોટેશન કૌંસ પછી એન્સર ઇઝ અલ્પવિરામ સી કૌંસ પૂરો સેમિકોલન સી એચ ડબલ કોટેશન સેમિકોલન ફાઇલ ને સેવ કરીએ પ્રોગ્રામ ફોર કન્ડિશન કમ્પાઇલ કરીએ રન કરીએ કિંમત 20 લીધી અને બીજી કિંમત 2 લીધી એટલે 20 ભાગ્યા 2 જવાબ આવ્યો 10 હવે આ જ પ્રોગ્રામને આપણે સરવાળો કરાવવો છે તો સરવાળા માટે ફાઇલને સેવ કરીએ ફાઇલ સેવ એઝ પ્રોગ્રામ ફોર એડિશન એ વત્તા ભાગ્યાને બદલે વત્તાની નિશાની ફાઇલ સેવ પ્રોગ્રામને કમ્પાઇલ કરીએ પ્રોગ્રામને રન કરીએ હવે લખું 25 અને બીજી કિંમત લખું 35 એટલે શું થશે 25 વત્તા 35 નો સરવાળો થશે તમે કેટલી વાર રન કરશો તમને દર વખતે કિંમતો પૂછશે બહારથી કિંમતો આપવાની હોય ત્યારે બહારથી એટલે કે કીબોર્ડથી ત્યારે સ્કેનએપ વિધેયનો ઉપયોગ થાય છે 45 13 એ જ પ્રમાણે હવે આપણે બીજો પ્રોગ્રામ બાદ બાકી માટેનો એટલે કે સબટ્રેક્શન પ્રોગ્રામ ફોર સબટ્રેક્શન
प्रोग्राम में है, कंपाइल करो, रन करो, लखो 25, बीजी किंमत लखो 5, 12 लखो, એટલે 25 માંથી 12 માં માઈનસ થાય તો જવાબ આવશે, અહીંયા આપણે નિશાની કરવાનું ભૂલી ગયા કે પ્લસ ના બદલે અહીં માઈનસ કરવાનું છે, એટલે ફાઇલ સેવ કરી દઈએ, પહેલા કમ્પાઈલ કરીએ, રન કરીએ, કિંમત લખો 25, બીજી કિંમત 12, એન્ટર. એન્સર ઇઝ 13, બરાબર. 25 માંથી 12 થાય 13 આવે. બીજી વાર રન કરશો બીજી કિંમતો પૂછશે. હવે આપણે વાત કરીએ ગુણાકારની. 5 સેવ એઝ, પ્રોગ્રામ ફોર મલ્ટીપ્લિકેશન, નિશાની બદલી કાઢીએ ગુણાકાર, એટલે કુદરડી એસ્ટ્રિક સાઇન એ ગુણાકારની નિશાની. 5 સેવ, કમ્પાઇલ, રન, લખું 12 અને બીજી કિંમત લખું 6 8, એટલે 12 18 96, જવાબ આવી ગયો. હવે બીજી વાર તમારે રન કરો તો કિંમતો પૂછશે, બહારથી ઇનપુટ આપવાનું હોય કિંમત, ત્યાં સ્કેનએફ વિધેયનો ઉપયોગ થાય. હું લખું 17, એન્ટર, ગુણ્યા 4, 17 64. આ પ્રમાણે તમારા પ્રોગ્રામ થશે. એટલે અત્યારે આપણે સ્ક્વેર રૂટ, સરવાળો, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર વિશે પ્રોગ્રામ જોયા. હવે સ્ક્વેર રૂટમાં કોઈ લોજિકલ એરર છે આપણે દૂર કરીશું. હવે એક્ઝિટ થઈએ.